नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे जे टॉपिक नी वात करवाना छे तो वायुना अणुओनी आण्विक झड़प। तो वायुना अणुनी जे आण्विक झड़प छे ए झड़प आपणे त्रण प्रकारे समझी शकीए छे। एमां एक जे वात करीए ए मोस्ट प्रोबेबल झड़प छे, एटले के महत्तम शक्यता झड़प। बीजी जे छे सरेराश झड़प, અને ત્રીજી જે છે એ આપણે RMS ઝડપ, મતલબ કે રૂટ મીન સ્ક્વેર ઝડપ, એની ચર્ચા કરવાની છે। તો તમને અહીંયા આલેખ જે છે રિલેટિવ નંબર ઓફ મોલેક્યુલ્સ, મતલબ કે અણુઓનો જો સાપેક્ષ નંબર છે એના વિરુદ્ધ વેગનો આલેખ આપેલો છે, જે FV ના ફંક્શન વડે દર્શાવેલો છે। રિલેટિવ નંબર જે છે, મતલબ કે જેટલા બી અણુઓની સાપેક્ષ સંખ્યા છે, તો હું તમને બેઝિકલી અહીંયા સમજાવી શકું કે આ આલેખ માટે આ અક્ષ પ્રમાણે તમે જોઈ શકો છો। અહીંયાથી હું એક નાનકડી અક્ષ બનાવું છું, એ અક્ષ માટે તમને વેગ V આપેલો છે। એની આગળની અક્ષ માટે તમે જુઓ તો V+ ΔV જેટલો વેગ આપેલો છે, dV જેટલો। મતલબ કે આ બાજુ જેમ જેમ અણુ વધે છે તેમ વેગમાં પણ વધારો થાય છે। તો મતલબ સૂક્ષ્મ સમયગાળા માટે, સાપેક્ષ નંબર માટે અહીંયા વેગનો ફેરફાર, અહીંયા લખી નાખો આ dN, અને અહીંયા વેગનો ફેરફાર છે dV જેટલો છે। તો મેક્સવેલનું આ જે વેગનું વિસ્તરણ ધરાવતો આલેખ છે, તો એના માટે મોસ્ટ પ્રોબેબલ ઝડપ એવી કીધી કે મોસ્ટ પ્રોબેબલ ઝડપ VV MP √2RT ના છેદમાં એમ। તો મેક્સવેલ અહીંયા એવું કીધું હતું કે એક એવો આલેખ કે જ્યાં સાપેક્ષ અણુઓની સંખ્યા મહત્તમ હશે, એટલે અહીંયા તમે જોઈ શકો કે સાપેક્ષ અણુ જે છે એની સંખ્યા મહત્તમ છે, અને એ મહત્તમ સંખ્યા માટે તમને જે વેગ મળે છે, મહત્તમ સંખ્યા માટે તમને જે વેગ મળે છે એ વેગને આપણે દર્શાવશું વર્ગમૂળમાં 2RT ના છેદમાં એમ। પછી એવું કીધું કે તમે વાયુના જે અણુ છે એ અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા હોય, એક ઉત્તર દિશામાં જતો હોય, એક દક્ષિણ દિશામાં જતો હોય, પૂર્વ દિશામાં, એમ બધી અલગ અલગ રેન્ડમલી મોશન થતી હોય છે। તો એ રેન્ડમ મોશન માટે એકને ધન લઈએ તો બીજાને ઋણ, તો બધાનો સરવાળો કરશો તો એ વેગ શૂન્ય થઈ જશે। તો આ સંજોગોમાં અહીં એવું કીધું કે તમારે દરેક વેગનું જે સરેરાશ મૂલ્ય શોધવા માટે એનો માનાંક લેવામાં આવે છે। દરેક વેગ છે એનો આપણે શું લઈએ છીએ માનાંક, V1નો માનાંક વત્તા V2નો માનાંક અપ ટુ VN નો માનાંક છેદમાં N, અને એ જે મૂલ્ય મળે છે એ મૂલ્યને આપણે કહી શકીએ કે V સરેરાશ। પણ કદાચ ઘણી વખત એમ આપી દે કે તમને 10-12 મોલેક્યુલ્સ આપી દીધા છે, 10-12 મોલેક્યુલ્સનો વેગ આપી દીધો, તમને કે સરેરાશ વેગ શોધો, તો સિમ્પલ તમે આ સમીકરણ વડે શોધી શકો છો। પણ ધારો કે તમને તાપમાનના સંદર્ભની અંદર અને એની અણુભારના સંદર્ભમાં પૂછ્યું હોય તો ત્યારે સરેરાશ વેગ કેટલો મળે, તો સૂત્ર યાદ રાખજો વર્ગમૂળમાં 8RT છેદમાં πm, વર્ગમૂળમાં 8RT છેદમાં πm। અને VRMS માટે તમે અહીંયા દર્શાવશો કે જ્યારે એનો RMS ઝડપની આપણે વાત કરીએ તો RMS ઝડપ કેટલી થશે, તો વર્ગમૂળની અંદર V1નો સ્ક્વેર વત્તા V2નો સ્ક્વેર અપ ટુ VN નો સ્ક્વેર અને છેદમાં N। ક્યારે પણ કોઈની RMS ઝડપ શોધવાની હોય તો RMS ઝડપ માટેનું સમીકરણ ખાસ ધ્યાન રાખજો। એ સમીકરણ કયું મળી શકે, તો વર્ગમૂળની અંદર પહેલાંનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ અને બધાનો સરવાળો, અને સરવાળા કર્યા બાદ એના N વડે ભાગતા એનું સરેરાશ મૂલ્ય મળે છે। એટલે કે પહેલાં સ્ક્વેર કરો, પછી એનું મીન કાઢો, અને પછી એનું રૂટ કાઢો, તો જેને કહેવામાં આવે છે RMS। પણ તમને વેગના મૂલ્ય હોય ત્યારે એ દર્શાવી શકો, પણ જ્યારે તમારે તાપમાન અને મોલેક્યુલર માસના સંદર્ભમાં દર્શાવવાનું છે આણ્વીય દળના સંદર્ભમાં, તો તમારી પાસે સમીકરણ છે, યાદ રાખજો √3RT/m, એટલે કે 3RT/m નું આખાનું વર્ગમૂળ, જેના વડે તમે દર્શાવી શકો છો। નેક્સ્ટ આપણે જોઈએ વાયુ દ્વારા ઉદ્ભવતું દબાણ, મતલબ વાયુને જેટલા પણ અણુઓ છે એના વડે દબાણ કઈ રીતે મળે। તો બેઝિકલી હું તમને કહી શકું કે આ રૂમ છે, રૂમની અંદર તમે માની લે કે પંખો ચાલુ કરીને બેસો છો, તો પંખો ચાલુ કરીને બેસતા દરેક દિવાલ પર કંઈક દબાણ લાગશે। તમે એમ કહેશો કે સર આમાં વધારે ના આઈડિયા આવે, તો બેઝિકલી તમે જોઈ શકો કે ફુગ્ગો હોય, બલૂન છે, બલૂનની અંદર તમે હવા ભરશો તો હવા ભરવાના કારણે ફુગ્ગાની બધી જ સપાટી ખેંચાયેલી લાગતી હશે। એનું કારણ છે કે દરેક સપાટી ઉપર દબાણ લાગે છે, અને દબાણ લાગવાના કારણે સપાટી ખેંચાયેલી હોય છે। તો પાત્ર પર તમને કેટલું દબાણ લાગે છે એની આપણે ચર્ચા કરવાની છે। તો તમને એવું કીધું કે 1 મીટર ઘન જે છે એનું એક નાનકડો સૂક્ષ્મ ખંડ તમે અંદર વિચારી શકો છો, 1 મીટર ઘનનો નાનકડો સૂક્ષ્મ ખંડ, અને આખું મોટું ઘનપાત્ર તમને દર્શાવેલું છે। ઘનપાત્રનું કદ તમે ધારો કે V³ જેટલું છે,
એમાં અણુઓની સંખ્યા એન જેટલી છે. તો સંખ્યા ઘનતાની વાત કરો, તમને યાદ છે કે સંખ્યા ઘનતા એટલે શું? તો એકમ કદ દીઠ, એકમ કદ દીઠ અણુઓની સંખ્યાને, એકમ કદ દીઠ અણુઓની સંખ્યાને સંખ્યા ઘનતા વડે દર્શાવવામાં આવે છે. તો સ્મોલ એન બરાબર કેપિટલ એનના છેદમાં વી, સ્મોલ એન બરાબર કેપિટલ એનના છેદમાં વી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન એમ કે તમને એક અણુનું કદ કેટલું છે એ શોધવાનું છે. તો તમારી પાસે કેપિટલ એન અણુનું કદ વી થાય, તો એક અણુનું કદ શોધવા માટે શું કરશો કે એને તમે શું કરી દેશો, એન વડે ભાગી નાખશો. તો એક અણુનું કદ વી ડેશ બરાબર, એક અણુનું કદ વી ડેશ બરાબર વીના છેદમાં એન, વીના છેદમાં એન. ચલો આના ઉપરથી આપણે ઘનતાની વાત કરીએ. તો ઘનતા બરાબર શું લખી શકાય? દળ ભાગ્યા કદ. તો એક અણુનું દળ એમ ડેશ, એક અણુનું દળ જે છે કેટલું આવશે? એમ ડેશ. આપણી પાસે એવા અણુઓની સંખ્યા કેટલી થાય? તો કેપિટલ એન, અને બધાનું કદ કેટલું છે? વી. તો સમગ્ર ઘનતા તમે લખશો તો એમ ડેશ ઇન્ટુ એન ડિવાઈડ બાય એન વી, અને એન અપોન વી, અને આપણે શેનાથી દર્શાવશે કે એન વડે, સ્મોલ એન વડે. તો આપણે અહીંયા લખી નાખીએ કે રો ઇઝ ઇક્વલ ટુ એમ ડેશ ઇન્ટુ એન. ઓકે, હવે નેક્સ્ટ વસ્તુ અહીંયા એવું કીધું છે કે એક સેકન્ડની અંદર, માની લો કે આ એક મીટર ક્યુબ ભાગ મેં દર્શાવ્યો, એક મીટર ક્યુબ ભાગની એક સાઈડની સપાટી અહીંયાથી હું આમ દર્શાવું છું. તો આ એક સપાટી પર તમને જે ઇલેક્ટ્રોન છે, મતલબ કે અણુભારમાં કોઈ પણ, માની લો કે અણુ જે છે એની અથડામણ થતી હોય એક સેકન્ડની અંદર, પ્રત્યેક ક્ષેત્રફળ દીઠ શક્યતા જે છે એ કેટલી હશે? તો બેઝિકલી હું અહીંયા તમને દર્શાવી શકું કે એક અણુ અહીંયાથી આમ જશે, એક અણુ અહીંયાથી આમ, એક અણુ અહીંયાથી આમ, એક અણુ અહીંયાથી આમ, અને સાઈડમાં તમે પાછળની અને આગળની બાજુ એટલે ક્રોસમાં એક અહીંયાથી આમ નહીં. તો મતલબ કે છ વખત અથડામણની સંભાવના રહેશે. તો તમે દર્શાવી શકો કે એક સેકન્ડની અંદર એક મીટર ક્યુબ દીઠ દિવાલ સાથે અથડાતા અણુઓની જે સંખ્યા છે, તો એનો અથડામણ માટેનો વેગ ગણો તો કેટલો થશે? એન ઝીરો, એટલે કે તમે એન પણ લખી શકો, એન બાય સિક્સ જેટલા થશે. કારણ કે સંભાવના છ દિવાલમાંથી કોઈ પણ એક છે, તો એન બાય સિક્સ. અને એકનો વેગ કેટલો આવશે? તો વીઆરએમએસ જેટલો વેગ હશે. તો એન બાય સિક્સ ઇન્ટુ વીઆરએમએસ. હવે એના ઉપરથી તમારે શું શોધવાનું છે? તો એના ઉપરથી તમારે સિમ્પલ શોધવાનું છે દબાણ. તો દબાણ માટેનું સમીકરણ તમને યાદ છે કે દબાણ પી બરાબર. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9-12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. F upon A, F ની કિંમત તમે લખો તો ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T, અને A અહીંયા મળી ગયો. તો એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ સમયમાં તમને જે પણ સંખ્યા મળે છે એ કેટલી મળશે? તો A n 0 ડિવાઈડ બાય 6 ઇન્ટુ VRMS. તો અહીંયા ડેલ્ટા P બરાબર લખી શકું વેગમાનનો ફેરફાર, વેગમાનનો ફેરફાર પછી સમજાવ, પહેલાં તો અહીંયા લખી નાખો એન ઝીરો ડિવાઈડ બાય સિક્સ ઇન્ટુ VRMS. હવે તમે એમ કહેશો કે સર આ વેગમાનનો ફેરફાર કઈ રીતે? તો એક અણુ અહીંયાથી આમ જાય અને અથડાઈને પાછું આવે તો વેગમાનનો ફેરફાર કેટલો થાય? તો આ બાજુ જાય ત્યારે એમ વી માઇનસ, વિરુદ્ધ દિશામાં છે તો માઇનસ એમ વી. તો એમ વી ઇન્ટુ એમ માઇનસ એમ વી, તો ટુ ટાઈમ્સ એમ વી થશે. તો અહીંયા લખી નાખો ટુ એમ ડેશ VRMS ઇન્ટુ એન ઝીરો બાય સિક્સ ઇન્ટુ VRMS. બે બે કેન્સલ, ત્રણ VRMS અને VRMSનો સ્ક્વેર, VRMS એટલે VRMSનો સ્ક્વેર, રો એમ ડેશ અને એન ઝીરો એને કહેવાય રો. તો રો VRMSનો વર્ગ છેદમાં ત્રણ, રો VRMSનો વર્ગ છેદમાં ત્રણ. તો આ રીતે તમે એનું દબાણ માપી શકો છો. VRMSનું સૂત્ર હમણાં જ સાબિત કર્યું, વર્ગમૂળમાં 3RTના છેદમાં એમ, વર્ગમૂળમાં 3RTના છેદમાં એમ. તો લખી શકાય રો બાય 3 વર્ગમૂળમાં 3RTના છેદમાં એમ એનો હોલ સ્ક્વેર. તો વર્ગમૂળ કાઢી નાખો તો ત્રણ અહીંયા, કારણ કે રૂટ 3 છે એનો સ્ક્વેર 3, 3 અહીંયા કેન્સલ. તો ગણતરીમાં તમે દર્શાવી શકો છો કે રો RT બાય કેપિટલ એમ, રો RT બાય કેપિટલ એમ. હવે વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમને કહું કે ત્રણ પ્રકારની ઝડપ હતી. મોસ્ટ પ્રોબેબલ ઝડપ માટે શું હતું?
VMP बराबर 2RT, 2RT छेदमा M। पछी V सरेराश तमने हतो, तो V सरेराश नी किंमत शू मळती 8RT छेदमा पाई M। अने V RMS जे हतो ये तमने मळी गयो 3RT ना छेदमा M। त्रण वस्तु याद राखजो। हवे आ समीकरण जे छे ए समीकरण उपरथी हूँ आवुं लखी शकुं, रो नी किंमत लखी नाखे तो रो बराबर शू थशे, मास बाय वॉल्यूम। तो मास बाय वॉल्यूम में तमे एवुं लखी शको के एनुं मास जे छे एम अने वॉल्यूम वी, अहींया तमे लखी शको कैपिटल एम ने आरटी। तो आ एम बाय एम झीरो जे छे आपेलुं दळ छेदमां एनुं मोलेक्युलर मास, तो एने आपणे सेनाथी दर्शावी शके मोल वडे। आ वी आ बाजू आवशे तो पीबी बराबर एनआर इंटू टी, जे तमने आगळ समीकरण साबित कर्युं हतुं एवुं ज समीकरण अहींया मळे छे। तो विद्यार्थी मित्रों खास ध्यान राखजो कि जे तमे पीबी बराबर म्यू आर टी समीकरण कोई पण पदार्थ माटे वापरो छो ए तद्दन सत्य छे, जेमां सहेज पण भूल नथी। तो पीबी बराबर एनआरटी समीकरण आपणुं यथावत छे। नेक्स्ट वात करें स्थानांतरित ऊर्जा। હવે સ્થાનાંતરિત ઉર્જા એટલે શું? તો સિમ્પલ અહીંયા એવું કહેવા માગે છે કે જે કણ છે એ કણ એક્સ દિશામાં જઈ શકે, વાય દિશામાં જઈ શકે અને ઝેડ દિશામાં જઈ શકે, એને આપણે સેના વડે દર્શાવવામાં આવે છે? સ્થાનાંતરિત ઉર્જા। માની લો કે એક્સમાં ગતિ કરતો હોય, વાયમાં ગતિ કરતો હોય કે ઝેડમાં, તો એની પાસે ગતિ ઉર્જા કંઈક હશે। તો અહીંયા તમને દર્શાવેલું છે કે ગતિ ઉર્જા કે વન બરાબર વન બાય ટુ એમ વી એક્સ સ્ક્વેર પ્લસ વન બાય ટુ એમ વી વાય સ્ક્વેર પ્લસ વન બાય ટુ એમ ડેશ વી ઝેડ સ્ક્વેર। હવે આગળ તમને શીખવાડેલું હતું કે વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી એક્સનો સ્ક્વેર પ્લસ વી વાયનો સ્ક્વેર પ્લસ વી ઝેડનો સ્ક્વેર, આ રીતે તમને દર્શાવ્યું હતું। તો ઇનશોર્ટ હું આ ત્રણેયનો સરવાળો કરું છું, આ ત્રણેયનો સરવાળો કરું તો વન બાય ટુ એમ ડેશ અચળ, તો વી એક્સ સ્ક્વેર પ્લસ વી વાય સ્ક્વેર પ્લસ વી ઝેડ સ્ક્વેર, જેને આપણે વી આર એમ એસના સ્ક્વેર વડે દર્શાવી શકીએ છીએ। કોના વડે દર્શાવી શકીએ? વી આર એમ એસના સ્ક્વેર વડે। તો યાદ રાખજો કે એક અણુ માટે તમને ગતિ ઉર્જા આપવું છે એક અણુ માટે, તો વન બાય ટુ એમ ડેશ વી આર એમ એસનો વર્ગ। બીજી વસ્તુ કે વી આર એમ એસની કિંમત તમે શોધેલી છે વર્ગમૂળમાં થ્રી આરટીના છેદમાં એમ, વર્ગમૂળ કાઢી નાખો તો શું થશે? તો થ્રી આરટી બાય એમ અને વન બાય ટુ, તો આપણે સમીકરણ પ્રમાણે કિંમત તમારે લખવી હોય તો શું થશે? થ્રી બાય ટુ, થ્રી બાય ટુ। પછી એમ ડેશ બાય એમ જે છે એની જગ્યાએ કિંમત અહીંયા લખેલી છે એને, એમ ડેશ બાય એમ છે એની જગ્યાએ કિંમત લખેલી છે એવોગાડ્રો સંખ્યા એને, તો થ્રી બાય ટુ આરટી છિદમાં એન એન, આરટી બાય એન એને કહેવામાં આવે કે બી ટી। તો તમારું જે સમીકરણ મળે છે ગતિ ઉર્જાનું, તો થ્રી બાય ટુ કે બી ટી, થ્રી બાય ટુ કે બી ટી, આ એક અણુ માટે મળ્યું। માની લો કે તમારી પાસે એન અણુ છે, તો એન અણુ માટે થશે થ્રી બાય ટુ કે બી ટી ઇન્ટુ એન। તો સમીકરણને પ્રોપર સ્વરૂપમાં લખી નાખો તો થ્રી બાય ટુ એન કે બી ટી, થ્રી બાય ટુ એન કે બી ટી। એન કે બી ટીની જગ્યાએ તમે મોલમાં લખવું હોય તો શું લખી શકાય? તો થ્રી બાય ટુ સ્મોલ એન આર ટી, થ્રી બાય ટુ એન આર ટી, એન બરાબર મોલની સંખ્યા। તો આ બે સમીકરણ તમારે ખાસ ધ્યાન રાખવાના છે। એન અણુ માટે ગતિ ઉર્જા પૂછે તો થ્રી બાય ટુ એન કે બી ટી, એન અણુ માટે તમને બીજું જ સમીકરણ ગતિ ઉર્જાનું પૂછે તો થ્રી બાય ટુ એનઆરટી। નેક્સ્ટ પાર્ટ છે ઉર્જાના સમવિભાજનનો નિયમ। હવે ઉર્જાના સમવિભાજનનો નિયમનો મતલબ શું થશે? તો અહીંયા એવું કહેવા માગે છે કે ઉર્જાનું જે સમવિભાજન છે એની અંદર એના દરેક અક્ષની અંદર ગતિને અનુલક્ષીને, એની રેખીય ગતિ છે, ચાક ગતિ છે અને કંપન ગતિ, એ કંપન ત્રણેય ગતિને અનુલક્ષીને એની ઉર્જા વહેંચાયેલી હોય છે। તો એમાં કીધું છે કે મુક્તતાના અંશ પ્રમાણે વિભાજન થાય છે, મુક્તતાના અંશ પ્રમાણે ઉર્જાનું વિભાજન થાય। હવે મુક્તતાના અંશ કઈ રીતે દર્શાવવાના? તો બેઝિકલી તમને કીધું છે કે જો રેખીય ગતિ થતી હોય તો કણ એક્સમાં જઈ શકે, વાયમાં જઈ શકે અને ઝેડમાં, એક્સમાં ગતિ કરી શકે, વાયમાં ગતિ કરી શકે અને ઝેડમાં, ત્રણ પરિમાણમાં ગતિ કરી શકે, એટલે મુક્તતાના અંશ મળશે ત્રણ। પછી વાત કરીએ ચાક ગતિ માટે। હવે ચાક ગતિ માટે એમ કીધું કે જો અણુનું બંધારણ જે છે એ રેખીય છે, હવે તમે એમ કહેશો કે સર આ રેખીય બંધારણ મતલબ કેવું? તો માની લો કે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન આ રીતે જોડાયેલો છે, તો એ બંને એક રેખામાં જોડાયેલા છે, એક છેડા ઉપર સી હશે બીજા છેડા ઉપર ઓ હશે,
તો આ પરિસ્થિતિ માટે આ એક લંબરૂપી અક્ષ બનાવો, તો આની અનુલક્ષીને પણ ગતિ કરતા હશે. પછી બીજી અક્ષ અહીંયાથી તમે આ રીતે લંબ બનાવો તો પણ એને અનુલક્ષીને ગતિ કરતા હોય. તો રેખીય ગતિ માટે એની બે લંબ અક્ષ વડે, બે લંબ અક્ષ મળે તો બે લંબ અક્ષને અનુલક્ષીને ગતિ કરે તો મુક્તતાના અંશ બે મળશે. પણ ધારો કે આ પરમાણુ જે છે અરેખીય છે, તો અરેખીય માટે હું અહીંયા દર્શાવી શકું આ બાજુ એચ, આ બાજુ ઓ, અહીંયા ડબલ બોન્ડ એચ મતલબ એચ ટુ ઓ જે છે એ કંઈક ખૂણો બનાવે છે એટલે અરેખીય છે. તો અરેખીય માટે તમે દર્શાવી શકો કે આને લંબરૂપે એક અક્ષ હોય, બરાબર. એ જ રીતે પછી આ જે તંત્ર છે એ તંત્રને આપણે અહીંયા દર્શાવી દઈએ કે આને એક લંબરૂપે અહીંયાથી અક્ષમાંથી ગતિ કરી શકે, એક લંબરૂપે અહીંયાથી પણ ગતિ થાય ને એક લંબરૂપે અહીંયાથી પણ ગતિ થાય. તો ઇનશોર્ટ ત્રણે ત્રણ અક્ષને અનુલક્ષીને એની ચાક ગતિ થઈ શકે છે. તો એ ચાક ગતિ માટે જવાબદાર તમે કહી શકો કે ત્રણ મુક્તતાના અંશ મળે છે. જો પરમાણુ અરેખીય હોય, પરમાણુનું બંધારણ અરેખીય હોય તો ચાક ગતિ ત્રણ પ્રકારે થઈ શકે. જો પરમાણુ રેખીય છે તો માત્ર બે જ રીતે થઈ શકે. અને કંપન ગતિ માટે વાત કરીએ તો કંપન ગતિ માટે એના મુક્તતાના અંશ, એની ગતિ કઈ પ્રકારની છે એના આધારિત છે, તો જે જનરલી આપણે દર્શાવી શકતા નથી. હવે નેક્સ્ટ વાત કરીએ મુક્તતાના અંશ માટે ગતિ ઉર્જા કેટલી હશે. તો સિમ્પલ આપણે અહીંયા સમજીએ કે મુક્તતાના અંશ માટે ગતિ ઉર્જા શોધવા માટે, ગતિ ઉર્જા શોધવા માટે બેઝિક સમીકરણ છે 1/2 KBT. બેઝિક સમીકરણ જે છે એ 1/2 KBT. ધારો કે તમને એમ કીધું છે કે મુક્તતાના અંશ જો 3 હોય તો 3/2 KBT રેખીય ગતિ થતી હોય, તો રેખીય ગતિ ઉર્જા માટે તમે જોઈ શકો કે 3/2 KBT. જો ચાક ગતિ ઉર્જા છે, ચાક ગતિ ઉર્જા હોય તો એ પરિસ્થિતિ માટે, ચાક ગતિ ઉર્જા હોય એ પરિસ્થિતિ માટે રેખીય અણુ આપેલો હોય તો ચાક ગતિના બીજા 2 અને જે તમારી રેખીય ગતિ છે એના 3, 3 × 2 = 5, તો ટૂંકમાં તમે જવાબ લખી શકો 5/2 KBT. શું લખી શકાય? 5/2 KBT. હવે માની લો કે જે અણુ છે અરેખીય છે, તો અણુ અરેખીય હોય અને ચાક ગતિ કરતો હોય તો એના મેં 3 કીધા હતા અને રેખીય ગતિ માટે બીજા 3 કીધા હતા, 3 × 3 તમે 6, તો લખી શકાય 6/2 KBT. 6/2 KBT એટલે કે તમારો જે જવાબ મળશે 3 KBT જેટલો. તો આમ કહી શકાય કે જે પ્રમાણે અણુઓના મુક્તતાના અંશ હશે, અણુના મુક્તતાના અંશ હશે એ પ્રમાણેની ગતિ ઉર્જા દર્શાવી શકાય છે. ઓકે, હવે આના પછી આપણે નેક્સ્ટ વાત કરીએ કે કોઈ પણ પરમાણુની આંતરિક ઉર્જા કેટલી હશે. કોઈ પણ પરમાણુ જે છે એની આંતરિક ઉર્જા કેટલી હશે, તો આંતરિક ઉર્જા શોધવા માટે બેઝિકલી તમારે સમીકરણ શોધવું હોય તો પહેલાં તો સિમ્પલ તમે અહીંયા જોઈ લો કે મુક્તતાના અંશને એફ વડે દર્શાવો, મુક્તતાના અંશને એફ વડે દર્શાવો, એની અંદર રહેલા મોલનો જથ્થો એન વડે દર્શાવો, અને એક પરમાણુ માટે, એક પરમાણુ માટે અથવા તો એક અણુ માટે તમે એમ કહી શકો કે એની ઉર્જા એ કેટલી આવશે, તો 1/2 RT. તો આ સમીકરણ તમે દર્શાવી શકો છો FN × 1/2 RT. તો આમ આંતરિક, કુલ આંતરિક ઉર્જા તમે શેના વડે દર્શાવી શકો? F/2 nRT વડે તમે દર્શાવી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ વાયુના મિશ્રણ માટે મુક્તતાના અંશ. માની લો કે તમારી પાસે 1 થી 10 વાયુ હોય અથવા તો એન જેટલા વાયુ હોય, આ બધા જ વાયુને તમે એકઠા કરો છો, બધા જ વાયુને તમે શું કરો છો, ભેગા કરો છો. તો બધા વાયુને ભેગા કરવામાં આવે તો મુક્તતાના અંશ કેટલા મળે છે એ શોધવાનું છે. તો પરિણામી મુક્તતાના અંશ શોધવા માટે આપણી પાસે અહીંયા લખીએ કે વાયુ 1 છે એના માટે મોલની સંખ્યા N1, વાયુ 2 છે એના માટે મોલની સંખ્યા N2, વાયુ N છે એના માટે મોલની સંખ્યા NN. તો પરિણામી મુક્તતાના અંશ લખી નાખો એફ સમતુલ્ય, અને એફ સમતુલ્ય બરાબર F1N1 પ્લસ F2N2 પ્લસ અપ ટુ FN NN છેદમાં બધા જ મોલનો સરવાળો. ફરીથી કહું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ સમતુલ્ય મુક્તતાના અંશ તમે દર્શાવો છો તો એ કઈ રીતે દર્શાવવાના, તો F1N1 પ્લસ F2N2 પ્લસ અપ ટુ FN NN છેદમાં N1 વત્તા N2 વત્તા અપ ટુ NN બધા જ મોલનો સરવાળો, જેને કહેવામાં આવે છે સમતુલ્ય મુક્તતાના અંશ.
नेक्स्ट अपने हम चर्चा करिए, धारो कि तमने घना बदा वायु आपेला है, एन जेटला वायु आपेला है, बधाना मोल आपी दीदा है, एन वन एन टू अप टू एन एन, बधाना मुक्तता अंश आप एफ वन एफ टू अप टू एफ एन, और साथ साथ तापमान पण आपेला है टी वन टी टू अप टू टी एन। तो आ परिस्थिति में तमने एवं कीधुं है कि आ तंत्रनु समतुल्य तापमान शोधो। तो आवो क्वेश्चन हो तो विद्यार्थी मित्रों सीम्पल तापमान शोधवा माटे पहला तो त्रणेय राशि गुणाकार करो। त्रण राशि कई है? एक तो मोल है, मुक्तता अंश है, और बीजू तापमान है। तो एफ वन एन वन टी वन प्लस एफ टू एन टू टी टू प्लस एफ टू एफ एन 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 टी एन। हवे तमारे शोधवानी ज कई वस्तु? तो सीम्पल तमारे शोधवानुं छे तापमान। तो तापमान सिवायनी जे बंने राशिनो गुणाकार जे छे एने छेदमां लखी नाखो। तो तापमान सिवाय बंने राशि कई वधी? तो मोल वध्या अने मुक्तताना अंश। तो एन वन एफ वन प्लस एन टू एफ टू प्लस एन एन एफ एन, अने एनो भागाकार करी नाखो एटले अंतिम तापमान मळी जशे। तो अंतिम तापमाननुं सूत्र खास ध्यान राखजो, एफ वन एन वन टी वन प्लस एफ टू एन टू टी टू प्लस अप टू एफ एन 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 टी एन छेदमां एफ वन एन वन प्लस एफ टू एन टू अप टू एफ एन एन एन। तो आज समीकरण मळशे एने शुं कहेवामां आवे छे? तमारुं अंतिम तापमान। हवे नेक्स्ट क्वेश्चन बहु सरस रीते पूछाय छे। मानी लो के बे पात्र छे, बे पात्रनी अंदर अलग अलग वायु भरेला छे। पहला पात्रनी अंदर जे वायु छे ए पी वन वी वन टी वन तापमाने छे, बीजानी अंदर पी टू वी टू टी टू, अने बंने ने एक बूच वडे आपणे जॉइंट कर दीधा छे। मतलब के प्रारंभिक स्थितिमां कोई ज प्रकारनुं प्रसरण थतुं नथी, पण धारो के हुं बूच उलटाई लउं तो पहेलामांथी वायु बीजामां થવો, तो बीजामांथी वायु पहेलामां प्रसरण पामशे। मतलब के एमां तापमान पण બદલાશે અને દબાણ પણ બદલાશે। તો મેં હમણાં કીધું કે તમારે તાપમાન શોધવું છે, તો તાપમાન શોધવા માટેનું સમીકરણ શું થાય? તો તાપમાન શોધવા માટેનું સમીકરણ છે એફ વન એન વન ટી વન, એફ વન એન વન ટી વન પ્લસ એફ ટુ એન ટુ ટી ટુ છેદમાં એફ વન એન વન વત્તા એફ ટુ એન ટુ। તો અહીંયાથી તમને તાપમાન મળી જશે। જો સેકન્ડ થિંગ, હું અહીંયા એવું કહેવા માગું છું કે તાપમાન તો તમને મળી ગયું, પણ તમારે શોધવાનું છે અંતિમ દબાણ। તો મેં શરૂઆતમાં જ તમને કીધું કે જ્યારે પણ તમે દબાણ શોધવા માગતા હો ત્યારે શું કરવાનું, કે પહેલાંનો પી વન વી વન બાય ટી વન પ્લસ પી ટુ વી ટુ બાય ટી ટુ ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થિતિ માટે, તો અંતિમ સ્થિતિનું દબાણ પીએફ, અંતિમ સ્થિતિનું દબાણ પીએફ। પણ તમે કદની વાત કરશો તો બંને પાત્રનું સમતુલ્ય કદ, તો સમતુલ્ય કદ કેટલું થશે? એકનું વી વન અને બીજાનું વી ટુ, તો વી વન પ્લસ વી ટુ, વી વન પ્લસ વી ટુ, અને છેદમાં સમતુલ્ય તાપમાન, અને સમતુલ્ય તાપમાન ટીએફ જે ઉપરથી આપણે સાબિત કરી નિયમ મૂક્યો। તો હવે હું પીએફના સૂત્રનો કરતા કરી લઉં તો મને જવાબ મળી જશે। તો જવાબની અંદર પીએફના સૂત્રનો કરતા કરું તો આ ટીએફ ઉપર ગુણાકારમાં જશે અને વી વન પ્લસ વી ટુ છેદમાં જશે, એટલે તમને સંપૂર્ણ દબાણ મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી દાખલા સાથે મળીશું। વિશ યુ ઓલ ધ બેસ્ટ, ગુડ લક। આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઇફસ્ટાઇલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ। લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે, અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે। ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો। હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું। ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે। લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો। તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે। એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો। હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો। આ લેક્ચરને વધુ સમજવા માટે
पीडीएफ मटीरियल्स डाउनलोड करी शकशो। एक वक्त विषय समझी लीधा पछी चैप्टर वाइज क्विज आपीने પોતાની વિષય સમજ ચકાસી શકો છો અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો અમારા ઇન્ટરેક્ટિવ લાઇવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઇવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો